કલ્પેશ પટેલ માય લાઇફસ્ટાઇલ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર છું અને આપણે એક ખેડૂત મિત્રના ખેતરમાં ઉભા છે કે જેમને ન્યુટ્રીઓનનો ઉપયોગ કેરના પાકની અંદર કર્યો છે અને એમને કેવું રિઝલ્ટ મળ્યું એમના મુખેથી જ સાંભળીશું. શું નામ સર આપણું? ગોસ્વામી રાજેન્દ્રગીરી. કયું ગામ? દોડકા. મોબાઈલ નંબર? 98-79-13-18-74. ઓકે, હવે તમે જે આ ન્યુટ્રીઓન ખાતરનો કેરના પાકની અંદર ઉપયોગ કર્યો છે એ તમે ગોઠિયા રોપ્યા હતા કે ટીસ્યુ છોડ વાપર્યા છે? એટલે ટૂંકમાં બાજુના ખેતરમાંથી ખોદાઈને રોપેલા. બરાબર, તો હવે તમે જે ગોઠિયા રોપ્યા છે છતાંય રિઝલ્ટ તમને કેવું લાગે છે? ટીસ્યુના છોડ જેવું લાગે છે? સારામાં સારું. બરાબર, હવે તમે જે દર વખતે જે રાસાયણિક ખાતરો ઉપયોગ કરીને જે ખેતી કરતા હતા કેરોની, બરાબર, એના કરતા અત્યારે આ ન્યુટ્રીઓન સાથે વાપરું છે તો એ રિઝલ્ટ કેવું લાગે? એનું રિઝલ્ટ સારામાં સારું છે. દર વખત 22 કિલો 20 કિલો એવું એવરેજ રહેતું હતું, આ વખત 25-27 કિલો નું એવરેજ રહેશે. એ ટૂંકમાં એક છોડવા ઉપર મિનિમમ 2-5 કિલો ના વજનનો ઉતારાનો આશરો લાગે છે. બરાબર, તો હવે છોડવા તમારા આ ખેતરમાં કેટલા છે? 1500. એટલે કે 2 વીઘાની અંદર તમે આ કીટનો ઉપયોગ કરેલો છે. બરાબર, એમાં ખર્ચો કેટલો લાગ્યો તમને? પેલા દર સાલ કરતા હતા એનાથી 5-7 હજાર રૂપિયા ખર્ચ ઓછો થશે. બરાબર, એટલે ખાતરની અંદર બી 5-7 હજાર રૂપિયા ખર્ચ ઓછો થયો, છતાંય વજનની અંદર 2-5 કિલો વધારે આશા છે. બરાબર, 1500 છોડવા છે એટલે 1500 છોડવા લેખે આપણે ગણીએ તો મિનિમમ 4000-5000 કિલો નો અંદાજ વધારે નીકળશે. બરાબર, હવે એને મણમાં ગણીએ તો કેટલું થાય? 220-230 મણ થાય કે? બરાબર, તો 230 મણ વધારે વજન નીકળશે, એના પ્રમાણે તમને એમની અંદર ફાયદો થવાનો. બરાબર, તો હવે આ કીટ તમે જે વાપરી એના વિશે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એમને શું કહેવા માંગો છો? મેં તો વાપર્યું, મને સારું જ લાગ્યું. તમે પણ વાપરો, જાતે અનુભવ કરી જુઓ તો એનો સારો જ રિઝલ્ટ રહેશે. બરાબર, અને જમીનની અંદર કઈ સુધાર લાગે છે? જમીન ફળદ્રુપતા વધે છે. બરાબર છે, તો હવે તમે આ ખાતર વાપરવાથી ખુશ છો? હા. તો બીજા ખેડૂત મિત્રોને એ કહી શકો કે આનો ઉપયોગ કરવો જોઈએ? કરી શકે. બરાબર, તો હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે દરેક લૂમનું આપણે ખેતરની અંદરથી જોઈશું, દરેક લૂમનું રિઝલ્ટ તૈયાર થઈ ગયું. હેટ આ રહ્યા.